વાપી નજીકના ચીરીગામમાં રહેતી એક 12 વર્ષીય તરુણી પર બે નરાધમોએ દુષ્કર્મ આચરણની ફરિયાદ ડુંગરા પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી જવા પામી છે. વાપી નજીક ચીરીગામમાં રહેતા એક પરપ્રાંતીય પરિવારની 12 વર્ષીય પુત્રી દુકાનેથી પરત ફરતી હતી તે વખતે બે ઈસમોએ તેને બળજબરી પકડી મોઢા પર રૂમાલ ડૂચો મારી નજીકમાં આવેલ એક બિલ્ડિંગમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરી નાસુ છૂટ્યા હતા. આ બનાવ અંગે પીડિત તરુણીના પરિવારે ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને નરાધમોને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. વાપી પંથકમાં અંબાજ ગામે પણ એક યુવતી પર 4 નરાધમોએ સતત 6 મહિના સુધી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી હતી. જો કે આ મામલે પીડિતા યુવતી પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશને જતા આરોપીની તરફેણમાં રાજકીય આગેવાનોએ પોલીસને ફરિયાદ નહીં નોંધવા માટેનું દબાણ કરતા પોલીસે ફરિયાદ નહીં નોંધી હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનામાં ગ્રામજનો બળાત્કારના આરોપીઓની તરફેણ કરનાર એવા રાજકીય આગેવાનો પર ફિટકાર વરસાવી રહ્યા છે. લડકી મારી બોલ રહી થી કે પપ્પા મેં બચ્ચે કો સ્કૂલ લેને ગઈ થી, સ્કૂલ લેકે આઈ બચ્ચે કો બોલી તો હેરો આ રહી હું દુકાન થી પેપર લેકે. લડકી દુકાન પેપર લેને ગઈ, ઉસકે બાદ વો લડકા લોગ બુલાયા બચ્ચે સુનો એસા બુલા કે ઉસકા મોહ બાંધ કે ઉપર બિલ્ડિંગ લે ગયા. 12 વર્ષની છોકરી ઉપર કે વારંવાર બળાત્કાર કર્યાની એક ઘટના સામે આવી છે, પણ એની તપાસ હાલ શરૂ છે. જે આરોપીને પકડવાની તજવીજ હાલ પોલીસ કરી રહી છે, અલગ અલગ ટીમો બનાવી અને વોચ ગોઠવી અને પૂરેપૂરું કામ કરવા માટે અત્યારે તંત્ર તત્પર બન્યું છે. તો હાલે એના નામ ડિક્લેર નથી થયા, જ્યારે ડિક્લેર થશે અને આગળની તપાસના અંતે આપણે જણાવીશું.